સ્લાવ હેડલાઇનના પ્રાયોજક છે રાજણી મસાલા ચા અગરબત્તી અને માચીસ. નમસ્કાર દર્શક મિત્રો, હું છું જિજ્ઞાસા. આપ જોઈ રહ્યા છે સ્લેવ ન્યૂઝ બુલેટિન. નજર નાખીએ અત્યાર સુધીના મુખ્ય સમાચાર પર. રાજ્યપાલ ઓપી કોહલીના અધ્યક્ષસ્થાને યોજાયો દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીનો 14મો દીક્ષાંત સમારોહ. સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પ્રવાસન સુવિધાનું નિરીક્ષણ કરતા મુખ્યમંત્રી રૂપાણી. આદિજાતિ વિસ્તારમાં માળખાગત સુવિધાઓ માટે રાજ્ય અને કેન્દ્ર સરકાર કટિબદ્ધ, કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન. કામરેજના કઠોર ખાતે યોજાઈ અંડર 17 ગર્લ્સ વોલીબોલ ટુર્નામેન્ટ. બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે રાજ્યપાલ ઓપી કોહલીના અધ્યક્ષસ્થાને કૃષિ યુનિવર્સિટીનો 14મો દીક્ષાંત સમારોહ યોજાઈ ગયો. આ પ્રસંગે રાજ્યપાલ ઓપી કોહલીએ ડિગ્રી મેળવનાર વિદ્યાર્થીઓને અભિનંદનની શુભેચ્છા પાઠવતા જણાવ્યું હતું કે અહીંથી મળેલ જ્ઞાન અને આવડતને ખેડૂતો અને ખેતરો સુધી પહોંચાડીને વિકસિત અને સમૃદ્ધ રાષ્ટ્ર નિર્માણ કરવામાં યશભાગી બનજો. કૃષિ ક્ષેત્ર દેશના કરોડો લોકોને રોજગારી આપતું મહત્વનું ક્ષેત્ર છે. ખેડૂતો આધુનિક અને વૈજ્ઞાનિક ખેતીનો અભિગમ અપનાવે, માઇક્રો ઇરિગેશન અને ટેકનોલોજીનો ઉપયોગ કરે, બજાર વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને ખેતી કરે, જમીનની યોગ્યતા અનુસાર ખેતી પાકોનું વાવેતર કરીને મબલક ખેત ઉત્પાદન મેળવે તે માટે ખેડૂતોને તેમની ભાષામાં તેમજ તેમને સમજાય તે રીતે માહિતી અને માર્ગદર્શન આપીને ખેડૂતોને સમૃદ્ધ બનાવવા તેમણે વિદ્યાર્થીઓને શીખ આપી હતી. આ પ્રસંગે કૃષિ પંચાયત અને પર્યાવરણ રાજ્યમંત્રી જયદ્રથસિંહ પરમારે પણ ડિગ્રી મેળવનાર વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી હતી. આ દીક્ષાંત સમારોહમાં યુનિવર્સિટીની વિવિધ ફેકલ્ટીના વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવ્યા હતા, જેમાં કોલેજ ઓફ વેટરનરી સાયન્સ એન્ડ એનિમલ હસ્બન્ડરીની વિદ્યાર્થીની શ્વેતા વાલેચાને ઉત્કૃષ્ટ દેખાવ કરવા બદલ 9 ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવ્યા હતા. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ વિશ્વની સૌથી સરદાર પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની નર્મદા જિલ્લાના કેવડિયા ખાતે મુલાકાત લઈને વિવિધ પ્રવાસન સવલતોનું નિરીક્ષણ કર્યું. મુખ્યમંત્રી રૂપાણી, મુખ્ય સચિવ ડોક્ટર જેએન સિંહ અને સરદાર સરોવર નર્મદા નિગમના ચેરમેન રાઠોડ તેમજ વરિષ્ઠ સચિવો અધિકારીઓ સાથે કેવડિયા પહોંચ્યા હતા, જ્યાં તેમણે વેલી ઓફ ફ્લાવર્સ, ટેન્ટ સિટી, એક ભારત શ્રેષ્ઠ ભારત ભવન નિર્માણ સ્થળ, વોલ ઓફ યુનિટી તેમજ પરિસરના મ્યુઝિયમ વગેરે સ્થળોએ પ્રવાસન આકર્ષણ સંદર્ભમાં સ્વચ્છતા અને સુવિધાઓની જાળવણી અંગે ચર્ચાઓ કરીને માર્ગદર્શન આપ્યું હતું. તેમણે જણાવ્યું કે કેવડિયા ખાતે આગામી 20-22 ડિસેમ્બર દરમિયાન દેશના રાજ્યના પોલીસ મહાનિદેશકો DGP કોન્ફરન્સ યોજાવા જઈ રહી છે, જેનું ઉદઘાટન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે કરવામાં આવનાર છે. આ DGP કોન્ફરન્સના સંદર્ભમાં પણ પૂર્વ તૈયારીઓ અને વ્યવસ્થાની સમીક્ષા પણ મુખ્યમંત્રીએ કરી હતી. તેમણે પ્રવાસીઓને સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી લઈ જવા માટે બસોની સુવિધા વધારવા માટે આગામી જાન્યુઆરી માસથી વધારાની બસો શરૂ કરવા, ફૂડ કોર્ટ ખાતે દરેક રાજ્યના ખાનપાન મળી રહે તે, વ્યૂ પોઈન્ટ ખાતે ટ્રેડિશનલ વસ્તુઓના વેચાણના સ્ટોલ, બોટિંગની સુવિધા અને અન્ય રાજ્ય તથા વિદેશી પ્રવાસીઓને સરદાર સાહેબના જીવનની ભાવાત્મક રીતે સમજાવી શકે તે માટે અંગ્રેજી અને હિન્દીના જાણકાર ગાઈડ્સની વ્યવસ્થા કરવા સહિતની તમામ જરૂરી બાબતોના સૂચનો કર્યા હતા. બધા સ્ટેટના જનરલ ઓફ પોલીસ એના માટેની કોન્ફરન્સ અહીંયા થવાની છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીના ઉદઘાટન પછી પહેલી આવડી મોટી કોન્ફરન્સ નેશનલ લેવલની થઈ ગઈ છે. પ્રધાનમંત્રી આવવાના છે, ગૃહમંત્રી રાજનાથસિંહજી આવવાના છે, એટલે આખી વ્યવસ્થાઓ એ વ્યવસ્થાઓને જોવા માટે બનાવવા માટે અહીંયા બધા અધિકારીઓ સાથે અમે લોકો આજે ફર્યા છીએ અને બધી જગ્યાએ સારામાં સારી વ્યવસ્થા બની અને ફ્યુચર ડેવલપમેન્ટ 1 મહિના 31મી ઓક્ટોબરે ઉદઘાટન થયું, નવેમ્બર મહિનો પૂરો થવા આવ્યો છે. એના અનુભવો અને મને આનંદ છે કે 1 મહિનામાં લગભગ 2.5 લાખ ટુરિસ્ટો આવ્યા અને ખૂબ ઘસારો રહ્યો છે, તો એના અનુભવના આધારે બીજી કંઈ વ્યવસ્થા કરવાની હોય તો એ પણ અમે લોકો ચર્ચા કરી છે અને સારામાં સારી ભવિષ્યની વ્યવસ્થાઓ બને એની આપણે નિર્ણયો કર્યો. ખાસ કરીને કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કોર્પોરેટ સિટીઝન, જનજાતિ કલ્યાણ આશ્રમ, આદિજાતિ વિકાસ વિભાગ અને MSU સોશિયલ વર્ક વડોદરા દ્વારા સૂર્યા પેલેસ વડોદરા ખાતે 2 દિવસીય કોર્પોરેટ સામાજિક જવાબદારી સેમિનારને ખુલ્લો મૂક્યો. આ પ્રસંગે કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને જણાવ્યું કે આદિજાતિઓના સુખ સમૃદ્ધિ માટે કેન્દ્ર સરકાર કટિબદ્ધ છે, ત્યારે આદિવાસી સમાજને અગ્રેસર લઈ જવી આપણી નૈતિક ફરજ છે.
આદિજાતિ વિસ્તારમાં આરોગ્ય, શિક્ષણ, વીજળી અને રસ્તાઓ જેવી ભૌતિક માળખાગત સુવિધા પૂરી પાડવા રાજ્ય અને કેન્દ્ર સરકાર હંમેશા પ્રયત્નશીલ છે તેમ જણાવ્યું હતું. તેમણે આદિજાતિઓના શિક્ષણ, આરોગ્ય, સ્વચ્છતા અને કુરિવાજો વિશે યોગ્ય માર્ગદર્શન આપવા આહવાન કર્યું હતું. ત્યારે આ સીએસઆર સમિટમાં રાજ્યના આદિજાતિ વિભાગ અને વન પર્યાવરણ મંત્રી ગણપતભાઈ વસાવાએ જણાવ્યું કે આદિવાસી સમાજને દેશના મુખ્ય પ્રવાહ સાથે જોડવાની આજના સમયની માંગ છે. ત્યારે રાજ્ય અને કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓના લાભો પહોંચાડીને તેઓની સમૃદ્ધિ તરફ વાળવા આપણું કર્તવ્ય છે તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું. રમતગમત ક્ષેત્રે રાજ્યની પ્રતિભાઓને પ્રોત્સાહિત કરવાના આશયથી દર વર્ષની જેમ આ વર્ષે ખેલ મહાકુંભની સ્પર્ધા અંતર્ગત બહેનોની રાજ્યકક્ષાની અંડર 17 વોલીબોલ સ્પર્ધા યોજાઈ હતી. કામરેજના કઠોર ખાતે યોજાયેલી આ સ્પર્ધાનો શુભારંભ રમતગમત રાજ્યમંત્રી ઈશ્વરસિંહ પટેલના હસ્તે કરવામાં આવ્યો. રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ અને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત ગાંધીનગર પ્રેરિત જિલ્લા વહીવટીતંત્ર અને જિલ્લા રમતગમત અધિકારી સુરત ગ્રામ્ય તથા શ્રી કઠોર કેળવણી મંડળ ગલિયારા હાઈસ્કૂલ કઠોરના સહયોગથી રાજ્યકક્ષાની બહેનો માટે 2 દિવસીય અંડર 17 વોલીબોલ સ્પર્ધામાં રાજ્યભરના 33 જિલ્લાની ટીમોમાં 384 રમતવીરો ઉત્સાહભેર ભાગ લઈ રહ્યા છે. આ પ્રસંગે રમતવીરોને પ્રોત્સાહિત કરતા ઈશ્વરસિંહ પટેલે જણાવ્યું કે રાજ્યના હોનહાર ખેલાડીઓને શક્તિદૂત યોજના અંતર્ગત કરોડોના ઇનામો આપીને પ્રોત્સાહિત કરવામાં આવતા હોય રાજ્યના ખેલાડીઓ કોમનવેલ્થ ગેમ્સ, નેશનલ ગેમ્સ જેવી રમતમાં પોતાનું કૌવત બતાવીને મેડલ જીતી રહ્યા છે. તેમણે ખેલાડીઓને ખેલદિલીની ભાવના સાથે મક્કમ મનોબળ સાથે આગળ વધીને પોતાના રાજ્યનું નામ અને દેશનું નામ રોશન કરે તેવી શુભકામનાઓ પાઠવી હતી. આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર. સમાચારોની ખાસ ગતિવિધિ જોવા માટે આપ જોતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. મને આપો રજા. નમસ્કાર.